नमस्कार विद्यार्थी मित्रों, नवनिधि इंटरनेशनल स्कूल ना ऑनलाइन लेक्चर्स में तमारू स्वागत छे। आज आपणे धोरण आठ ने विषय अंग्रेजी सीखीए छीए, जेमा आपणे अत्यारे सीखी रह्या छीए ग्रामर। ग्रामर में आपणे यूनिट थ्री सुधी जोयुं, आज आपणे जोवानुं छे ध प्रेजेंट कंटीन्युअस टेन्स, एटले के चालू वर्तमान काळ। आपणो चौथो यूनिट छे चालू वर्तमान काळ। तो बाळको, चालू वर्तमान काळ एटले शुं? तो जे क्रिया भूतकाळमां बनी गई छे, गई काले अथवा तो परम दिवसे अथवा तो एक महीना पहेला अथवा तो बे दिवस पहेला जे बनी गयुं छे एने कहेवाय ભૂતકાળ। પછી અત્યારે હાલમાં જે ક્રિયા થઈ રહી છે એને કહેવાય વર્તમાનકાળ। તો હું તમને અત્યારે ભણાવી રહી છું અથવા તમે અત્યારે ભણી રહ્યા છો, આ શું છે? વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ। ત્યારબાદ છે કે ભવિષ્યકાળ। તો ભવિષ્યકાળ કોને કહેવાય? કે જે ભવિષ્યમાં ક્રિયા થવાની છે તેને કહેવાય છે ભવિષ્યકાળ। તો આપણે જોઈએ ચાલુ વર્તમાનકાળ છે એ આજે આપણે જોઈએ અને શીખીએ। તો ખાસ જ્યારે તમે વિડીયો જુઓ છો તો તમારી આ ગ્રામર બુક સાથે રાખજો, એમાં યુનિટ ફોર પેજ નંબર 16 પર છે। તો જોઈએ પહેલાં કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે વર્તમાનકાળ વપરાય છે। શું કહે છે? કે બોલતી વખતે જે ક્રિયા શરૂ છે અથવા તો જે ક્રિયા થઈ રહી છે એને કહેવાય ચાલુ વર્તમાન કાળ। અને એના માટે આપણે વાક્ય રચના કેવી હોય અને ક્રિયાપદને શું લાગે એ આપણે શીખીએ। તો વાક્ય રચના આપણે જોઈએ તો વાક્ય રચના કેવી આવશે? પહેલાં આવશે કરતા, શું આવશે? કરતા। ત્યારબાદ એની સાથે શું આવશે? એમ, ઇઝ, આર, ગમે તે, એક, ટુ બીનું રૂપ। શું આવશે? એમ, ઇઝ, આર, ટુ બીનું રૂપ, ગમે તે ત્રણમાંથી એક। અને એની સાથે આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। ક્રિયાપદ એટલે શું એ તો આપણે શીખી ગયા કે જે પદ ક્રિયા થતી દર્શાવે તેને કહેવાય ક્રિયાપદ। તો ક્રિયાપદ છે એને શું લાગશે? આઈએનજી। શું લાગશે? આઈએનજી। દાખલા તરીકે વાક્ય હોય કે રાજ ઇઝ વોકિંગ, રાજ ચાલી રહ્યો છે, તો કરતા કોણ છે? રાજ। ટુ બીનું કયું રૂપ આવ્યું? રાજ સાથે ઇઝ આવે ને, ઇઝ, અને વોક, વોક શું છે? ક્રિયાપદ છે, એને શું લાગી ગયું? આઈએનજી, કે રાજની ચાલવાની ક્રિયા શરૂ છે એટલે આવ્યું આઈએનજી, વોકિંગ। ત્યારબાદ ત્રણ આપણને ઉદાહરણ આપેલા છે કે આઈ એમ પ્લેઇંગ ટેનિસ, ના, હું અત્યારે ટેનિસ રમી રહ્યો છું, આ સાથે શું આવે? એમ। ત્યારબાદ છે રાજ ઇઝ ઇટિંગ એન એપલ, રાજ છે એ શું છે? ત્રીજો પુરુષ એકવચન, કે રાજ છે એ અત્યારે સફરજન ખાઈ રહ્યો છે, રાજની સફરજન ખાવાની ક્રિયા શરૂ છે એટલે ઇટિંગને શું લાગ્યું? આઈએનજી। ત્યારબાદ છે વી આર લર્નિંગ ઇંગ્લિશ, આપણે ઇંગ્લિશ શીખી રહ્યા છીએ, તો લર્નરને શું લાગ્યું? આઈએનજી। તો હવે આપણે નીચે જોઈએ કે ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્નો અને ઉત્તરો, ચાલુ વર્તમાન કાળ હોય ત્યારે એના પ્રશ્નો અને ઉત્તરો કેવા હોય એ આપણે શીખવાનું છે। તો પ્રશ્ન એક છે કે હુ ઇઝ વિનિંગ ધ મેચ, પ્રશ્ન શેનાથી પૂછાયો? હુથી, હુ એટલે કોણ, કે કોણ મેચ જીતી રહ્યું છે, મેચ રમવાની ક્રિયા અત્યારે શરૂ છે તો એમાં મેચ અત્યારે કોણ જીતી રહ્યું છે? તો જવાબ આવ્યો રોહન ઇઝ વિનિંગ ધ મેચ, રોહન મેચ જીતી રહ્યો છે। ત્યારબાદ છે કે વોટ ઇઝ ભૂષણ રીડિંગ, ભૂષણ શું વાંચી રહ્યો છે, વોટ એટલે શું, શું વાંચી રહ્યો છે? તો જવાબ આવ્યો ભૂષણ ઇઝ રીડિંગ અ લેસન, ભૂષણ લેસન વાંચી રહ્યો છે। ત્યારબાદ છે વેર આર ધે ગોઈંગ, વેર એટલે ક્યાં, તે લોકો ક્યાં જઈ રહ્યા છે, ક્યાં એટલે જગ્યાની, આપણે જગ્યા લખવાની છે, તો જવાબ આવ્યો ધે આર ગોઈંગ ટુ સુરત, સ્કૂલ, તે લોકો સ્કૂલ જઈ રહ્યા છે। ત્યારબાદ છે વેન ઇઝ ગંગા કમિંગ, ગંગા ક્યારે આવી રહી છે, વેન એટલે ક્યારે, સમય પૂછો, તો ગંગા ઇઝ કમિંગ ધ ઇન ધ મોર્નિંગ, કે ગંગા સવારે આવી રહી છે। તો જોયું ને બાળકો, હુથી પ્રશ્ન પૂછાય તો વ્યક્તિનું નામ આવે છે,
ત્યારબાદ છે વોટ, વોટથી પ્રશ્ન પૂછાય તો તે જે કાર્ય શું કરી રહ્યો છે એ આવશે. ત્યારબાદ વેરથી પ્રશ્ન પૂછાય તો ક્યારે અથવા તો ક્યાં જઈ રહી છે. પછી વેનથી પ્રશ્ન પૂછાય તો એના માટે આવશે સમય. સમય જ્યારે સમય માટે પ્રશ્ન પૂછો હોય ત્યારે આપણે વાપરશું વેન. ત્યારબાદ છે વીચ. વીચ એટલે કઈ, કે વીચ એનિમલ આર યુ બ્રિંગિંગ, તમે કયું પ્રાણી લાવી રહ્યા છો. જવાબ આવ્યો વી આર બ્રિંગિંગ અ કેટ, અમે બિલાડી લાવી રહ્યા છીએ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે હાઉ મેની શર્ટ્સ ઇઝ કેવલ કીપિંગ, કેવલ છે કેટલા શર્ટ લઈ રહ્યો છે. તો જવાબ આવ્યો કેવલ ઇઝ કીપિંગ થ્રી શર્ટ્સ, કેવલ ત્રણ શર્ટ લઈ રહ્યો છે. તો હવે આપણે એની એક્સરસાઇઝ જોઈએ. તો એક્સરસાઇઝ છે પ્રશ્ન નંબર એક, કાઉન્સમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાનકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરો. પેજ નંબર 17 પર છે કે આપણને કાઉન્સમાં શબ્દ આપેલો છે અને આપણે એને ચાલુ વર્તમાનકાળના ક્રિયાપદથી ખાલી જગ્યા પૂરવાની છે. તો જ્યારે આપણે ચાલુ વર્તમાનકાળનું વાક્ય બનાવ્યું ત્યારે આપણે શીખી ગયા કે કર્તા સાથે શું આવશે, ટુ બીનું રૂપ એમ ઇઝ અથવા તો આર, અને જે કાઉન્સ આપણને ક્રિયાપદ આપેલો છે એને શું લાગશે, આઈએનજી. તો આપણે એના વડે ખાલી જગ્યા જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે કે ધ સ્ટુડન્ટ્સ, ખાલી જગ્યા અ લેસન અને કાઉન્સમાં આપેલું છે રીડ. તો ખાલી જગ્યા શેનાથી પૂરી, કે ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ અ લેસન. સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ અને શું લાગેલું છે, એસ, એટલે એક કરતાં વધારે સ્ટુડન્ટ છે એટલે શું આવી ગયું, આર. અને રીડને શું લાગી ગયું, આઈએનજી. તો એવી રીતે આપણે ખાલી જગ્યા પૂરીએ. તો પેલી ખાલી જગ્યા છે લલિત, ખાલી જગ્યા ફોર યુ અને કાઉન્સમાં આપેલું છે વેઇટ. તો લલિત છે એ એક જ વ્યક્તિની વાત થઈ, તો લલિત સાથે શું આવશે, ઇઝ. લલિત ઇઝ શું આવશે વેઇટને, આઈએનજી. લલિત ઇઝ વેઇટિંગ ફોર યુ, લલિત તમારી રાહ જોઈ રહ્યો છે. ત્યારબાદ છે આય, ખાલી જગ્યા અ સ્ટોરી, કાઉન્સમાં આપેલું છે રાઇટ. તો આય સાથે હંમેશા ટુ બીનું કયું રૂપ આવે બાળકો, એમ આવે ને. તો અહીંયા લખવાનું છે એમ, આઈ એમ રાઇટિંગનું શું થઈ જશે, રાઇટનું શું થઈ જશે, રાઇટિંગ. આઈ એમ રાઇટિંગ અ સ્ટોરી, હું વાર્તા વાંચી રહી છું. ત્યારબાદ છે કિરણ, ખાલી જગ્યા સંસ્કૃત, કાઉન્સમાં આપેલું છે લર્ન. તો કિરણ છે એટલે શું આવશે, ઇઝ. એક જ વ્યક્તિની વાત છે, કિરણ ઇઝ લર્નિંગ સંસ્કૃત, કિરણ સંસ્કૃત ભણી રહી છે. ત્યારબાદ છે ધ્યેય એટલે એક કરતાં વધારે, હી પ્લસ હી એક કરતાં વધારે છે ને, હી પ્લસ હી શું થાય, ધ્યેય થાય, આપણે આગળ જોઈ ગયા. તો ધ્યેય સાથે શું આવે, આર. ધે આર શું આવશે, સીટનું સિટિંગ, ધે આર સિટિંગ અંડર ધ ટ્રી, તે લોકો ઝાડ નીચે બેઠા છે. પછી ખાલી જગ્યા પહેલાં આપેલી છે, પ્રશ્નાર્થ છે એટલે શું આપ્યું છે, ખાલી જગ્યા પહેલાં આપીને કરતા કોણ છે, ઉમંગ, એટલે શું આવશે, ઇઝ. ઇઝ ઉમંગ, કમનું શું થઈ જશે, કમિંગ. ઇઝ ઉમંગ કમિંગ વિથ અસ, શું ઉમંગ આપણી સાથે આવી રહ્યો છે. ત્યારબાદ છે ખાલી જગ્યા વી, ખાલી જગ્યા ફાસ્ટ ક્વેશ્ચન માર્ક. તો વી સાથે શું આવે બાળકો, વી સાથે આવશે આર. આર વી રનનું શું થઈ જશે, રનિંગ. આર વી રનિંગ ફાસ્ટ, શું આપણે ફાસ્ટ દોડી શકીએ છીએ. ત્યારબાદ પી, સોરી, દોડી રહ્યા છીએ એમ આવશે. પિયુષ, ખાલી જગ્યા હિઝ હેન્ડ અને કાઉન્સમાં આપેલું છે ક્લેપ. તો પિયુષ સાથે શું આવશે, ઇઝ. પિયુષ ઇઝ ક્લેપિંગ, શું આવશે, ક્લેપિંગ, કે પિયુષ પોતાના હાથ વડે તાળી પાડી રહ્યો છે. દિનેશ એન્ડ મનીષ, કેટલા નામ આવ્યા, બે નામ આવ્યા, દિનેશ એન્ડ મનીષ. તો બે નામ સાથે શું આવે, આર. એક કરતાં વધારે હોય તો ઇઝનું શું થઈ જશે, આર. આર ડાન્સિંગ, શું આવશે, ડાન્સિંગ. ત્યારબાદ છે ધ મંકી, ખાલી જગ્યા બનાનાઝ, કાઉન્સમાં આપેલું છે ઈટ. તો એક જ વાંદરો છે,
મંકીઝ હોત તો શું લખવું પડત? આર. પણ અહીંયા માત્ર એક છે ધ મંકી, એટલે આવશે ઇઝ. મંકી ઇઝ ઇટિંગ બનાનાસ. વાંદરો છે એ કેળા ખાઈ રહ્યો છે. ત્યારબાદ છે યુ, ખાલી જગ્યા અ, કેક, કૌંસમાં આપેલું છે બેક, તો યુ સાથે શું આવે? આર. યુ આર બેકિંગ અ કેક, તમે કેક બનાવી રહ્યા છો. તો જોયું ને બાળકો કે ચાલુ વર્તમાન કાળ હોય તો કર્તા સાથે ટુ બીનું યોગ્ય રૂપ એમ, ઇઝ અથવા આર, અને ક્રિયાપદને અંતે શું આવશે? આઈએનજી. ખાસ યાદ રાખજો. અને આ રીતે ખાલી જગ્યા ગ્રામર બુકમાં પૂરવાની છે, અને જાતે તમે વાક્ય વધારે બનાવી શકો છો, એટલે પ્રેક્ટિસ કરજો, સહેલા છે, આવડી જશે. ઓકે, થેન્ક યુ બાળકો.